વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 4 નો વિષય આસપાસ જેમાં આપણે 21 મો જે પાઠ છે 21 મો બરાબર જગતના ઘરમાં એ પાઠ છે આપણે અને એમાં આપણે એના પ્રશ્ન જવાબ જોવાના છે। આની પહેલાના લેક્ચરમાં આપણે ખાલી જગ્યા અને જોડકા છે એ જોઈ ગયા છે અને થોડા પ્રશ્ન પણ જોઈ લીધા છે। તો જે બીજો પ્રશ્ન બાકી છે એ આપણે જરા જોઈ લઈએ। તો આ પ્રશ્ન જવાબ છે એ પણ તમારે પાઠ બુકમાં લખવાના છે। તેમાં પહેલો પ્રશ્ન છે કે મમતાની નાની બહેનને ટીવીનો કયો કાર્યક્રમ ગમે છે? તો કે મમતાની નાની બહેનને મનપસંદ ગીતોનો કાર્યક્રમ જોવો ગમે છે। બરાબર આપણે જોયું તો બધાય ઘરમાં ટીવી જોવા માટે બધાય ઝઘડતા હતા। મમતાની જે બહેન હતી એને ગીત જોવાતા એના કાકી અને એના મમ્મીને ધારાવાહિક એટલે કે જે સિરિયલ આવે છે એ સિરિયલ જોઈ હતી અને મમતાના પપ્પાને તો કે એના પપ્પાને ક્રિકેટ મેચ જોવી હતી અને દાદા અને દાદીને તો કે એને જે ધાર્મિક કાર્યક્રમ આવતો હતો એ એને જોવું હતું એટલે ટીવી જોવા માટે બધા છે એ ઝઘડતા હતા। પણ પછી અંતે છે એ જે મમતાના પપ્પા છે એ જ ક્રિકેટ મેચ જોવે છે અને બધાને પણ તે જ ક્રિકેટ મેચ જોવી પડે છે। પછી બીજું છે કે પ્રતિભા કયા નિયમોનું પાલન કરતી જોવા મળે છે? તો કે પ્રતિભા સાંજે 7 વાગે જ્યારે ઘરે પહોંચી જવાના નિયમનું પાલન કરે છે। પ્રતિભા અને તેનો એનો ભાઈ એ બંને રોજ સાંજે બાગમાં જાય છે ત્યારે પ્રતિભા છે એને એના મમ્મીએ એવો નિયમ રાખ્યો છે કે 7 વાગે એને તારે ઘરે આવી જવાનું। પણ જે એનો ભાઈ છે એને આવા કોઈ પણ જાતના નિયમનું પાલન નથી કરવું પડતું કારણ કે એનો ભાઈ છે એ પોતે છોકરો છે અને પ્રતિભા છોકરી છે એટલે પ્રતિભાને આ છોકરા છોકરીઓ વચ્ચેનો જે ભેદભાવ છે એને નથી ગમતો અને એ કહે છે કે આવો ભેદભાવ ન હોવો જોઈએ તેથી આ ભેદભાવનો એ વિરોધ કરે છે। પછી ત્રીજો પ્રશ્ન છે કે રીતુ મીનાના ઘરે જતા કેમ ડરે છે? તો કેમ કે મીનાના કાકા રીતુનો હાથ પકડે છે તે બાબત રીતુને ગમતી નથી તેથી તે તેના ઘરે જતી નથી। બરાબર છે ફરીથી એવો પ્રશ્ન વાંચી જાઉં છું કેમકે મીનાના કાકા રીતુનો હાથ પકડે છે તે બાબત રીતુને ગમતું નથી તેથી તે તેના ઘરે જતી નથી। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે મીના કાકી સાથે કોણ દરિયા કિનારે ગયા હતા? તો કે મીના કાકી સાથે પિન્ટુ પિંકી અને તેના મિત્રો દરિયા કિનારે ફરવા ગયા लखी लेवाना छे। बराबर फरी मळीशुं नेक्स्ट लेक्चरमां। थैंक यू।